વાર્તા સાત. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક રામદાસજી સારસ્વત બ્રાહ્મણ પૂર્વમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. એ રામદાસ લીલામાં રાધા સહચરીની સખી છે. પ્રેમ મંજરી એમનું નામ છે. એ કુમારિકાના યુથમાં છે. રામદાસના પિતાની પાસે ઘણું દ્રવ્ય હતું, પરંતુ પુત્ર ન હતો. તેમણે સૂર્યની ઉપાસના બહુ કરી, તેથી સૂર્ય પ્રસન્ન થઈને એક પુત્ર આપ્યો. તે રામદાસજી વર્ષ 8 થયા ત્યારે પિતાએ રામદાસનો વિવાહ એક વખત પછી દેહ છોડ્યો. તે રામદાસને એક મર્યાદા માર્ગીય વૈષ્ણવનો સંગ થયો. ત્યારે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું, કોઈ તીર્થ કર્યું છે? ત્યારે રામદાસજીએ કહ્યું, પિતાનો દેહ છૂટ્યો, હવે ઘર છોડીને કેવી રીતે જવાય? ત્યારે તે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું, ભલે, ગંગા સાગર તો તારી પાસે છે, ત્યાં તો નહીં આવો, ચાલો હું સાથે આવું. ત્યારે રામદાસ ચાલ્યા. પછી રામદાસ તે મર્યાદા માર્ગીયના સાથે ગંગા સાગર જઈ નાહ્યા. 3 ત્યાં રહ્યા. 4 ત્યાં નાહીને ગંગાસાગરના કિનારે રસોઈ કરવા માટે થોડીક રેતી ખોદી તો લાલજીનું સ્વરૂપ ત્યાંથી નીકળ્યું. તે સ્વરૂપને રામદાસજીએ ગંગાસાગરના જલથી નવડાવી તે મર્યાદા માર્ગીય વૈષ્ણવને કહ્યું, મને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ત્યારે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું, તારા મોટા ભાગ્ય છે, તમે એની પૂજા કરજો. પરંતુ તમે સેવક કોઈના છો? ત્યારે રામદાસજી વર્ષ 16 હતા તે કહે, હું સેવક તો હજુ નથી થયો. ત્યારે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું, હું તને સેવક કરું, જો તમારું મન હોય તો. ત્યારે રામદાસજી કહે, ઘેર જઈને સ્ત્રી સહિત સેવક થઈશ. પછી તે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી કે જેમણે દક્ષિણમાં અને કાશીમાં માયાવાદ ખંડન કર્યો છે, તેઓ પુરુષોત્તમપુરીમાં પધાર્યા છે, એમનું શરણ અને મરે તો તારા મોટા ભાગ્ય. ત્યારે આ સાંભળતા રામદાસજી શ્રી ઠાકોરજીને લઈને ઘરે વહેલા ચાલ્યા. તે મર્યાદા માર્ગીએ તો ગંગાસાગર ઉપર રહ્યો. રામદાસ 4th મજલ કરી પોતાના ગામના બહાર એક બગીચો છે ત્યાં મધ્યાહ્ન સમયે આવ્યા. તે સમયે શ્રી આચાર્યજી પણ પુરુષોત્તમપુરીથી 1 પહેલાં ત્યાં આવીને ઉતર્યા હતા. શ્રી આચાર્યજી રામદાસને કહે, તમને ગંગાસાગરમાં ભગવત સ્વરૂપ પ્રાપ્ત કેવું થયું છે તે અમને દેખાડો. ત્યારે રામદાસ ચકિત થઈ રહ્યા. મનમાં કહે, હું હમણાં જ ચાલ્યો આવું છું, કોઈને ભગવત સ્વરૂપ દેખાડ્યું પણ નથી, તેથી આ મહાપુરુષ છે. પછી પાસે જે વૈષ્ણવ હતા તેમણે પૂછ્યું કે આ મહાપુરુષનું નામ શું છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી સગરે પ્રસિદ્ધ છે, માયાવાદ ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. ત્યારે રામદાસે સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી, મહારાજ મારા ઘરે પધારો અને મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે સારસ્વત બ્રાહ્મણ છો, તમારે ક્ષત્રિય સાથેનો ખાનપાનનો વ્યવહાર કેમ છૂટશે? ત્યારે રામદાસ કહે, આપની કૃપાથી મારે દ્રવ્ય ઘણું છે, હું તો કોઈની સાથે જલનો વ્યવહાર પણ નહીં રાખું, આપ આજ્ઞા કરશો તેમ કરીશ. પછી શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને રામદાસના ઘરે પધાર્યા અને સ્ત્રી સહિત રામદાસને નામ સમર્પણ કરાવ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી પાઠ બેસાડ્યા. શ્રી ઠાકોરજીનું નામ શ્રી નવનીતપ્રિયજી ધર્યું. 5 રામદાસના ઘરે રહીને બધી રીતિ સેવાની બતાવી પછી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા. વાર્તા પ્રસંગ 1. એ રામદાસજી 8 પોર અપ્રશમાં રહેતા જલપાન બીડા અપ્રશમાં લેતા. ભાવ પ્રકાશ. એ કંઈ એમ જણાવ્યું કે લૌકિક કોઈથી બોલતા નહીં, વ્યવહાર વાણિજ્ય કંઈ ન કરતા, સ્ત્રીવર્ગ પણ છોડ્યો. આ પ્રકારે ભગવત સેવા કરતા શ્રી ઠાકોરજીનો વૈભવ પણ ઘણો હતો, દ્રવ્ય પણ ઘણું હતું.
પછી કેટલાક દિવસમાં દ્રવ્ય ઘટ્યું, થોડુંક બાકી રહ્યું. ભાવપ્રકાશ, તેનો અભિપ્રાય એ કે તેમને રંચક દ્રવ્યનો અહંકાર હતો, તે અન્યાશય છોડાવી શ્રી ઠાકોરજીને તેને દીનતા કરાવી છે, તેથી દ્રવ્ય થોડુંક રહ્યું. ત્યારે રામદાસે વિચાર કર્યો કે દ્રવ્યનો કંઈક ઉપાય કરવો જોઈએ. પૂર્વ દેશમાં કપડાં વણાવે છે તેને તાંતી વણકરોનો મુખી કહે છે. તે તાંતી લોકોને રામદાસે વ્યાજે દ્રવ્ય આપ્યું, તેનું વ્યાજ ઘણું આવવા લાગ્યું. ત્યારે રામદાસજીના મનમાં કંઈક અરગ થયો, તેથી શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે મને તાંતી લોકો ઉપર રાખ્યો. ભાવપ્રકાશ, તેનો આશય એ કે હું તો ભાવપ્રીતિથી પ્રસન્ન છું, તે પહેલાં દ્રવ્ય ઉપર રાખ્યો, દ્રવ્ય ઘટ્યું ત્યારે વ્યાજ ઉપર રાખ્યો, તાંતીનું વ્યાજ આવે તેનાથી મારી સેવા કરી, વ્યાજનું દ્રવ્ય મહાહીન દ્રવ્યનો મેલ તેનાથી સેવા કરે તેના ઉપર હું કેમ રહીશ. આ આજ્ઞા સાંભળીને રામદાસ ચોંકી ઉઠ્યા. ભાવપ્રકાશ, તે એથી કે મેં ખોટું કામ કર્યું, હવે ભગવદ્ ઈચ્છા હશે તે થશે, પરંતુ એવું કામ ન કરવું. પછી તાંતી લોકો પાસે ગયા અને કહે મારું બધું દ્રવ્ય આપો. ત્યારે તાંતી લોકોએ કહ્યું તમને વ્યાજ આપે જઈએ છીએ તો દ્રવ્ય કેમ દઈએ, શું થોડા દિવસમાં જ માગવા આવ્યા. ત્યારે રામદાસજી કહે મારે બાલક સાથે કામ પડ્યું છે, બાલક કહે તેમ કરવું જોઈએ. ભાવપ્રકાશ, એ કંઈ એમ જણાવ્યું કે બાલકના વિચાર પરસ્પર વિરુદ્ધ પણ હોય છે. રમકડાને ઊંચે બેસાડે, કોઈને નીચે બેસાડે, કોઈને તોડી નાખે, તેવો જ પ્રભુનો સ્વભાવ કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્યવાળા મનમાં જે આવે તે કરે, એ સિદ્ધાંત કયો. પરંતુ તાંતીએ જાણ્યું કે કોઈ બધું દ્રવ્ય ભેગું કરીને રામદાસજીને આપ્યું, તે ઘેર લાવ્યા, પછી સેવા કરવા લાગ્યા, થોડાક દિવસમાં બધું દ્રવ્ય ખૂટી ગયું. ભાવપ્રકાશ, હવે દ્રવ્યનો આશ્રય છૂટ્યો, પરંતુ પહેલાંનો ગર્ભ છે તેનું બીજ છે, તેથી ઠાકોરજી હવે દૂર કરશે. પછી રામદાસજી એક વાણિયાને ત્યાંથી ઉધારે લાવવા લાગ્યા, ત્યારે માથે કરસ થયું, તેથી વાણિયો એમને ટોકે, એટલે તે વાણિયાને ત્યાંથી લાવવું છોડીને બીજા વાણિયાને ત્યાંથી લાવવા લાગ્યા. પછી એક દિવસ તે વાણિયાએ બહુ તકાદો કર્યો અને કહ્યું કે હવે મારે ત્યાંથી ઉપાડ નથી કરતા તો મારા પૈસા ચૂકવી દો. ત્યારે વાણિયાને જેમ તેમ કરીને સમજાવીને વિદાય કર્યો, પરંતુ લાજને મારે રામદાસને બહુ દુઃખ થયું. ભાવપ્રકાશ, આમ થવાથી પાછળનો અહંકાર દોષ દૂર થયો. પછી શ્રી ઠાકોરજીએ રામદાસનું રૂપ ધરીને તે વાણિયાનું લેણું બધું ચૂકવી દીધું, રૂપિયા 100 વિશેષ આપી પોતાના શ્રીહસ્તથી રામદાસના ખાતામાં જમા લખી આપ્યા, કેમ કે રામદાસજીનું દુઃખ શ્રી ઠાકોરજી સહન ન થયું, ઠાકોરજીથી સહન ન થયું. ભાવપ્રકાશ, જાણ્યું કે મારા માટે એટલું દુઃખ થયું છે તેથી શ્રી ઠાકોરજીએ કરજ ચૂકાવ્યું, પરંતુ 100 રૂપિયા વિશેષ આપ્યા તેનું કારણ એ કે વિશેષ આપવાથી કદાચિત દ્રવ્ય સંબંધી પ્રસન્નતા કે ગર્વ થાય તો પુષ્ટિમાર્ગીય ફળ ન મળે, દાસભાવ જતો રહે. શ્રી ઠાકોરજીએ કરજ ચૂકાવ્યું અને રામદાસ બેસી રહે તેથી રૂપિયા 100 વધુ આપ્યા આ પરીક્ષા માટે, અને કંઈક બીજા વાણિયાનું પણ કરજ થયું છે તે માટે, અને કંઈક ખર્ચને માટે. પછી એક દિવસ રામદાસને વૈષ્ણવો બોલાવવા આવ્યા, તેમની સાથે રામદાસજી ચાલ્યા. તે પેલા વાણિયાની દુકાન આગળ થઈને નીકળ્યા, ત્યારે વાણિયાની નજર બચાવી આનાકાની કરીને નીકળ્યા, કેમ જે માગશે. તે વાણિયાએ રામદાસને જોયા અને વિચાર્યું કે એ નજર બચાવીને એથી આગળ નીકળ્યા કે મેં તેમના ઉપર તકાદો ઘણો કર્યો છે. એટલે વાણિયો રામદાસની આગળ આવી પગે પડ્યો અને કહ્યું મારું અભાગ્ય કે તમે મારી દુકાનેથી ઉપાડ નથી કરતા.
परंतु 100 रुपया वधारे आप्या छे ते तो लई जाओ। त्यारे रामदास जी कहूं हूँ पछी आवीश, हमणा कामे जाऊं छू। त्यारे वाणियो दुकान ऊपर आव्यो। पछी रामदास जीए पोताना मन में विचार कर्यो कि मैं तो द्रव्य आप्यु नथी, तेथी रखेने श्री ठाकुर जीए एने आप्यु होय। पछी वैष्णव ने त्या जे कई अड़का अड़कीनू काम हतू ते बतावी पछी रामदास जी ते वाणियानी दुकाने आव्या अने कहूं तारो हिसाब देखाड़। त्यारे वाणियाए कहूं तमे हिसाब चुकावी रुपया 100 वधारे आपी तमारा हाथथी लखी गया छो, छता फरी जोई लो। त्यारे खाता वही में श्री ठाकोरजीना हस्ताक्षर जोया पण कई बोल्या नहीं। पछी घर में आवीने विचार्यूं हवे घर में बेसी रहेवू नथी, चाकरी करीश। भाव प्रकाश एनुं कारण ए के घर में रहूं तो श्री ठाकोरजीने श्रम थाय, श्री ठाकोरजीनुं द्रव्य वापरवू पड़े। स्त्रीनी प्रीति साधारण छे तेथी ए भले वापरे। पछी एक घोड़ो लीधो, हथियार बांधी चाकरी करवा प्रयाग में आव्या। त्यां जलपान बीड़ा अप्रस वगर लेवा लाग्या। भाव प्रकाश एनुं कारण ए के कईक अप्रसनो अहंकार हतो जे बीजाथी आवी अप्रस नथी राखी शकाती, पण श्री ठाकोरजीए ते छोड़ावी अने अहंकार मटाड्यो। वळी ए जणाव्युं કે આવી અપ્રશ શા કામની જેમાં શ્રી ઠાકોરજીને શ્રમ પડે। પછી એક દિવસ રામદાસજી પ્રયાગથી અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુના દર્શન કરવા આવ્યા। તે પાંચે કપડાં પહેરી હથિયાર બાંધી દંડવત કર્યા। ત્યારે શ્રી આચાર્યજીએ રામદાસને જોઈને કહ્યું, ધન્ય છે। ત્યારે વૈષ્ણવ જે પાસે બેઠા હતા તે કહેવા લાગ્યા, મહારાજ હવે એને ધન્ય કેમ કહો છો, એની અપરસ તો છૂટી મારી સિપાહીઓમાં રહે છે અને હથિયાર બાંધે છે। ત્યારે શ્રી આચાર્યજી કહે, એ ધન્ય છે, શ્રી ઠાકોરજીને શ્રમ કરાવતો નથી, એના સમાન ધીરજ કોઈને નથી, એમ શ્રીમુખથી કહ્યું। ભાવ પ્રકાશ તેનું કારણ એ કે શું ઘણી અપરસ રાખવાથી કામ થાય છે? પુષ્ટિ માર્ગીય ધર્મ ઘણો કઠિન છે, દ્રવ્ય બધું ગયું, ઋણ માથે થયું, પરંતુ ધીરજ ન છોડી, મન શ્રી ઠાકોરજીમાં રહ્યું, હૃદયમાં ચિંતારૂપી કષ્ટ ન થયું। પછી શ્રી ઠાકોરજીએ ઋણ ચૂકવ્યું તેથી મનમાં પ્રસન્ન ન થયા, પરંતુ ચાકરીનું કામ કર્યું, હવે એને દીનતા થઈ અને મન શ્રી ઠાકોરજીમાં છે તેથી શ્રી આચાર્યજીએ એમને ધન્ય કયા। વાર્તા પ્રસંગ 2। બીજું, શ્રી આચાર્યજીના દ્વાર આગળ એક ખાડો હતો, તે પોતે નાહવાને પધાર્યા ત્યારે કહે, આ ખાડો હજુ પૂર્યો નથી, એમ કહીને આપ તો યમુના સ્નાન માટે પધાર્યા। પછી બધા વૈષ્ણવો ખાડો પૂરવા લાગ્યા ત્યારે રામદાસજીએ એક મોટો ટોકરો લઈ જ્યાં સુધી શ્રી આચાર્યજી નાહીને પધાર્યા ત્યાં સુધીમાં ખાડો પૂરી ધરતી સરખી કરી દીધી। ત્યારે શ્રી આચાર્યજી પોતે રામદાસને ખાડો પૂરતા જોઈને બધા કપડાં ધૂળથી ભરેલા જોઈને ફરી વખત આ પ્રસન્ન થઈને કહે, રામદાસ ધન્ય છે। ભાવ પ્રકાશ તે એથી કે બીજા વૈષ્ણવો સારા કપડાં ઉતારી એક ધોતી પહેરી ખાડો ભરવા લાગ્યા, ત્યારે રામદાસે શ્રી આચાર્યજીની આજ્ઞા સાંભળીને પરમ ભાગ્ય અને સેવા માની ખાડો ભર્યો। સિપાઈપણાની લાજ શરમ બધી છોડી, તે કારણથી શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા। આ પ્રકારે ભગવત સેવામાં પણ પ્રતિષ્ઠા મનમાં ન લાવવી, નાની મોટી સેવા ભાગ્ય માનીને કરવી એ સિદ્ધાંત સૂચવ્યો। પછી રામદાસજી વર્ષ 1 દ્રવ્ય બહુ કમાઈ આવ્યા અને સારી રીતે સેવા કરવા લાગ્યા। ભાવ પ્રકાશ શ્રી ઠાકોરજીને ધીરજ જોવી હતી, દ્રવ્યની તો શી વાત છે, જે જોઈએ તે બધું સિદ્ધ છે। વાર્તા પ્રસંગ 3। પછી એક દિવસ સ્ત્રીએ કહ્યું, તમે બીજો વિવાહ કરો તો સંતાન થાય। ભાવ પ્રકાશ તેનું કારણ એ કે સ્ત્રીને
રામદાસના અભિપ્રાયની ખબર નથી, તેને એમ કે મારાથી રાજી નથી તો બીજો વિવાહ કરે, વિવાહ કરવાથી પુત્ર પણ થાય. ત્યારે રામદાસે કહ્યું કે મને પુત્રની ઈચ્છા નથી. સ્ત્રીએ કહ્યું મારે એક પુત્રની ઈચ્છા છે. ત્યારે રામદાસે કહ્યું કે તારી ઈચ્છા છે તો શ્રી નવનીતપ્રિયજીની સેવા બાલભાવથી કરો. જેમ ખાનપાનથી પુત્રને લૌકિકમાં પ્યાર કરે છે તેમ શ્રી ઠાકોરજીને કર, તારો મનોરથ પૂરો થશે. પછી કેટલાક દિવસમાં પુત્ર થયો. ભાવ પ્રકાશ. રામદાસજીએ તો ભાવરૂપ અલૌકિક વાત કહી કે શ્રી ઠાકોરજીને બાલભાવથી લાડ કરીશ, કરાવીશ તો તે જ બાલકરૂપ થશે, બાલકવત સુખ આપશે, યશોદાજીના સૌભાગ્યને મેળવીશ. પરંતુ સ્ત્રી ઉત્તમ અધિકારી હોય તો સમજે. તેથી પુત્રની કામના સહિત શ્રી ઠાકોરજીની બાલભાવથી સેવા કરી એટલે ઠાકોરજીએ પુત્ર આપ્યો. પરંતુ રામદાસે કહેલું ફળ ન મળ્યું. રામદાસનું મન કોઈ દિવસ લૌકિક કામનામાં ન ગયું તેથી શ્રી આચાર્યજી પ્રસન્ન રહેતા. તેથી રામદાસના ભાવની વાત ક્યાં સુધી કહીએ. તે રામદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદી હતા, એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહીએ. વાર્તા સાત સંપૂર્ણ.